નમસ્કાર સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં આપની સાથે હું છું ઝરણા હેડક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતા હવે સ્પર્ધાત્મક પરીક્ષાની વ્યવસ્થા સામે સવાલ ઉઠી રહ્યા છે સામે કાર્યવાહી કરીને સરકારે સંતોષી પ્રગટ કરી છે આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત પણ કરાઈ છે જો કે હજાર થી વધુ ઉમેદવારોના ભાવિ સામે પ્રશ્નાર્થ હજુ પણ યથાવત છે સૌથી મોટા સવાલ એ છે કે શું પેપર લીકનો સિલસિલો અટકાવી શકાશે ખરો આખરે સિસ્ટમમાં સડો ક્યાં છે આજ મુદ્દે બિગ ડિબેટમાં આજે ચર્ચા કરીશું

ઘટના સામે આવી ત્યારથી અમે કહેતા હતા કે આટલા લોકો સંડોવાયેલા છે નામો આપ્યા હતા બિન ગૌણ સેવા પસંદગી મંડળને પણ નામો આપ્યા હતા એ જ નામો અત્યારે બહાર આવી રહ્યા છે હજુ ઘણા બધા એવા નામો છે મેં આની પહેલાં પણ કીધું છે આ બધી ખૂબ નાની નાની માછલીઓ છે મોટી મોટી માછલીઓને આ સરકાર છાવરી રહી છે જે લોકો આમાં સંડોવાયેલા છે ચાહે નાની માછલીઓ હોય મોટી માછલીઓ હોય તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કોઈ પણ લોકો આમાંથી છૂટવા ન જોઈએ છૂટવા એટલા માટે ન જોઈએ કે આ બે લાખ કરતાં વધારે યુવાનોના ભવિષ્ય સાથેના ચેડા છે એમના પરિવાર સાથેના ચેડા છે એટલે આમાંથી કોઈ પણ વ્યક્તિ છૂટવા ન જોઈએ અમે આજે પણ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી છે ત્યારે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પણ કીધું છે હજુ ઘણા બધા એવા પુરાવાઓ છે કે જેમની અંદર મોટી માછલીઓ બહાર એમના નામ બહાર આવશે ઘણા બધા બીજા લોકો છે બીજી પ્રવૃત્તિઓ છે ઘણું બધું આમાંથી હજુ બહાર આવી શકે એવું છે પણ એ આવનારા દિવસોની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળી અને જે કોઈ પુરાવા છે એ પુરાવા રજૂ કરશું અને જો ટાઈમ નહીં આપે જો નહીં મળે તો મીડિયાના મારફતથી પણ એ પુરાવા અમે રજૂ કરવા માટે તૈયાર છીએ પરંતુ બે લાખ કરતાં વધારે જે યુવાનોનું જે ભવિષ્ય સાથે ચેડા થયા છે એમને ક્યારેય ચાખી લેવામાં નહીં આવે એમને ન્યાય માટે જે કંઈ કરવું પડશે એ કરવા માટે અમે તૈયાર છીએ જી બિલકુલ જયરાજસિંહ આટલી જૂની પાર્ટી વારંવાર પ્રકારના પેપર લીકના બનાવો સામે આવી રહ્યા છે બિન સચિવાલય વખતે પણ ત્યારે યુવરાજસિંહ પણ આ જ મુદ્દો ઉઠાવ્યો હતો કોંગ્રેસ ત્યારે જોતરાઈ હતી આ વખતે કોંગ્રેસ માત્ર સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તેવું લાગી રહ્યું છે કે પછી માત્ર ટીવી ડિબેટ્સમાં કોંગ્રેસે કોઈ એક્ટિવ રીતે કોઈ ભૂમિકા ભજવી હોય તેવું નથી લાગી રહ્યું આ વખતે આમાં જણા એક વાત બહુ સ્પષ્ટ છે કે શરૂઆતમાં કોઈ પણ પ્રશ્ન હોય સામાજિક કોઈ પણ ઈસ્યુ હોય તો સીધે સીધો એનો રાજકીય માત્ર પરિપ્રેક્ષમાં એનો લાભ લેવા માટે કે મતોના સમીકરણમાં સીધે સીધું કૂદી પડવું એના કરતાં જે પ્રશ્ન હોય એ સરકારની સામે ક્યાં અન્યાય છે એ જેની પક્ષે અન્યાય થતો હોય એના પડખે ઊભા રહેવું આ બહુ વિપક્ષની સીધી સાધી ભૂમિકા છે ભૂતકાળમાં નહીં માત્ર એલઆરડી જ્યારે જ્યારે પણ બેરોજગારીના આંદોલનો થયા છે યુવાનોના આંદોલન થયા છે ભૂતકાળમાં ખેડૂતોના પણ આંદોલન થયા છે એ આઈસીડીએસની મુખ્ય સેવિકાઓના હોય કે પછી આશા બહેનોના વર્કરોના હોય સવાલ એ નથી સવાલ એ છે કે આખી આ ઓપરંડીમાં સીધે સીધું કોઈ પણ રાજકીય પક્ષ મારી વાત સમજવામાં સીધે સીધું કૂદે તો એક તો કોઈપણ સત્તાધારી પાર્ટી હોય એ સીધો અહમનો પ્રશ્ન બનાવે એ પ્રશ્નની જે એની જે અગત્યતા અથવા તો એની જે તીવ્રતા હોય છે ને મારી જાય લોકોને મગજમાં સત્તાધારી કોઈ પણ પક્ષ હોય કોંગ્રેસ હોય તો પણ આ કરે મારી વાત સમજો તમે જે પ્રશ્ન કર્યો એ સરસ કર્યો છે જેથી લોકોને પણ ખ્યાલ આવે મારી વાત એટલી હતી કે સીધે સીધું સત્તાધારી પક્ષ એમ કે આ તો આ તો કોંગ્રેસવાળા આંદોલન ચલાવે છે એટલે વિદ્યાર્થીઓ બાજુમાં રહે અને ભાજપ કોંગ્રેસ થાય એવું ન થાય એના કરતાં સાચા અર્થમાં જે હા જે મુદ્દા જે ખૂટે છે દાખલા તરીકે હું એક વાત બહુ સ્પષ્ટ કહું કે આજે અગિયાર જણ ઉપર એફ એફઆઈઆર કરી છે છ જણને પકડ્યા છે એવું અત્યારે પ્રથમ દર્શીએ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટમાં આવ્યું છે એફઆઈઆરમાં હવે સવાલ ક્યાં છે અથવા તો એ શું કરવાના છે એનું એડવાન્સમાં જાણ કરું પહેલાં તો અત્યારે આ જે છ જણા છે એ અને બાકીના અગિયાર જણા એમની આખી જન્મકુંડળી છે રાહુ ક્યાં છે કેતુ ક્યાં છે એમના બાપુજી શું કરતા હતા એમના દાદા શું કરતા હતા એમના દાદા ભૂતકાળમાં જો ગાંધીજી જોડે કોંગ્રેસના ગુલામીમાંથી બુક કરવાના આંદોલનમાં જોડાયા છે ને તો એ કનેક્શન શોધે છે અત્યારે પેપર ક્યાંથી લાવે એ નથી શોધી રહી મારી વાત સમજો સરકાર શું શોધી રહી છે કે કોંગ્રેસ નું કનેક્શન ગમે તે કરી કાઢો એટલે ફેસ સેવિંગ એક્સરસાઇઝ ચામડી બચાવવા માટે આમાંથી મુક્તિ મળે એક વાતે બીજું હું મારી વાત તો સમજો એટલે અમારો જે મુદ્દો છે એ જુદો છે અમારો મુદ્દો એ છે કે તમે જે લોકોને પકડ્યા છે તમે અત્યાર સુધી તમારો ગુનાઈ ભૂતકાળ છે બહુ સ્પષ્ટ કહું અત્યાર સુધીમાં ટોટલી આ નવમું પેપર ફૂટ્યું છેલ્લા બે હજાર થી જ ગણીએ છીએ પહેલા તો સ્પર્ધાક પરીક્ષાઓ ધીમે ધીમે નવી 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 જેમ જેમ જરૂરિયાત ઊભી થઈ એમ પંચાયત પસંદગી મંડળ ગૌણ સેવા બધી ચાલુ થઈ પણ પેપર ઉડી તો આવ્યું નથી ઉડી તો આવ્યું જ નથી કોઈ ભુવાએ મૂઠ મારી કે કોઈએ જ્યોતિષ જોયું ને ગ્રહો સેટ કર્યા અને પેપર આવી ગયું એવું તો છે નહીં તો હવે તમારે આ પેપર ગૌણ સેવા મંડળમાંથી જી ટ્રીપલ એસ બી માંથી પેપર નીકળે છે તો પેપર સેટર કોણ છે એની સિસ્ટમ શું છે અથવા એ સ્ટ્રોંગ રૂમમાં છે તો ત્યાંથી કેવી રીતે આવ્યું તો એમને પકડો ભાઈ કે જે અંદર સિસ્ટમમાં ઇન્વોલ્વ છે ભૂતકાળમાં એક પણ વાત દર વખતે જે વાયરલ કરવાવાળા અથવા તો લાભાર્થીઓ છે એમને પકડે છે પણ પછી મૂળ સુધી જતા નથી અને બીજું જેની જવાબદારી છે નૈતિક જવાબદારી જો નૈતિકતા તો ખરેખર તો અસી તો હોત તો પહેલી વખત એલ ને જયારે બિન સચિવાલય થઈ થયું ત્યારે રાજીનામું આપી દીધું હોત આ તો ઉપરથી વિધાનસભામાં કાયદો સુધાર કરી પરીક્ષાઓ આપવાશાની રિઝલ્ટ આશાએ બેઠા હોયથી આવી રીતે પેપર લીક થયું હોવાની ઘટના સામે આવે તેમની માટે તેમના માટે કેટલું મૂંઝવણ ભર્યું હોય કેવી પરિસ્થિતિમાં તેઓ આનો અંત લાવવા માટે પ્રયત્ન કરવા જોઈએ મને લાગે છે કે રાજકારણ તો બહુ દૂર વાત છે મને આપની વાત બહુ ગમી અને મારી ચિંતા આ જ છે જ્યારથી પેપર લીક થયું ને સમાચાર આવે ત્યારથી કે હવે શું અને આવું ક્યાં સુધી આપણે ગુજરાતીમાં માં વાત છે કે વાળ્યા વળે નહીં પણ હાર્યા વળે અને આપણે એક વાર બે વાર પાંચ વાર ને કદાચ પાંચ પાંચ સાત સાત વાર આપણે હાર્યા છીએ પેપર ફૂટે છે એમાં આપણે ઘૂસી જઈએ છીએ પણ જે ઓલરેડી આ પેપરોમાં એક ના એક વ્યક્તિઓ ફોર્મ ભરી મહેનત કરે છે હું છ દિવસથી લોકોને બિચારા વિદ્યાર્થીઓને મેં કાલ સાંભળ્યા એક બે સ્ટુડિયોમાં વિદ્યાર્થીઓ રોયા એમની વેદના ઠલવી છે કે અમે સત્તર બે હજાર સત્તર અઢાર થી મહેનત કરીએ છીએ વ્યાજવા પૈસા લઈને ગાંધીનગર કે અમદાવાદ જેવામાં અમે ભાડે રૂમ રાખીને મહેનત કરીએ છીએ અને પરીક્ષા આગળ ચાલતી નથી પરીક્ષા આવે છે માંડ બહાર પડે છે તો પેપર ફૂટે છે પેપર ફૂટ્યા પછી પરીક્ષા કેન્સલ થાય તો નવેસરથી લેવાતી નથી એટલે ક્યાં સુધી આપણે આ બધી એક જ ઘરેડમાં એટલે એક તો સિસ્ટમનો સડો અને કીડો પકડાતો નથી પકડાય છે તો રાજકીય રીતે એને ક્યાંક ને ક્યાંક ડામવાનો પ્રયત્ન કરવામાં આવે છે આપણે આ બધું ક્યાં સુધી આપણે હવે અલગ લેવલે દેશના લઈ જવો છે અલગ લેવલે રાજ્યના લઈ લેવું છે તો પદ્ધતિ ક્યારે બદલી પરીક્ષાની પદ્ધતિ બદલવાની ખાસ

એવા જ વ્યક્તિઓને પકડવામાં આવ્યા છે હજી સુધી એવા વ્યક્તિ તો પકડવાના જ નથી કે જે સ્ટ્રોંગ રૂમમાંથી પેપર દેવા આવ્યો જો સ્ટ્રોંગ રૂમમાંથી પેપર દેવા આવ્યો તો રૂમમાં અમે પોલીસ એટલો બધો છે કોના સ્ટ્રોંગરૂમ પોલીસ બંદોબસ્તમાં અને અંદરથી પેપર બારું આવ્યું શા માટે કોના કહેવાથી કયા અધિકારીને ઈ અધિકારીને કોણ કહેવા વાળો રાજકીય વ્યક્તિ હતો બિન રાજકીય વ્યક્તિ હતો કોણ હતું આ જે ઘટના જે બહાર આવી મેં પહેલા પણ કીધું આ બધી નાની નાની માછલીઓ છે મોટી માછલીઓ કેમ બારી

આ ખૂબ મોટી વાત છે જી બિલકુલ અને આ સાથે જ આપણા માટે હાલ તો આપણી સાથે જોડાઈ ગયા છે અમિતભાઈ ઠાકર ભાજપ તરફથી પણ આપણી સાથે ચર્ચા કરવા માટે અમિતભાઈ સ્વાગત છે આપનું અમિતભાઈ આટલા દિવસ કેમ લાગી ગયા સરકારને સ્વીકારવામાં કે પેપર લીક થયું છે ત્યાં સુધી આ પરીક્ષાર્થીઓના શ્વાસ અધર રહ્યા છે રડ્યા છે પરીક્ષાર્થી સવારે હર્ષભાઈ સંઘવી હોમ મિનિસ્ટર શ્રીની જે પ્રેસ કોન્ફરન્સ હતી આની અંદર જે પદ્ધતિ અપનાવી મૂળ સુધી જવાની એ પદ્ધતિનો એમણે ઉલ્લેખ કર્યો મુદ્દો એ છે કે જ્યારે એસી હજારથી વધારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓના પરિવારો આ બધાનું ભવિષ્ય આની સાથે જોડાયેલું હોય ત્યારે પુરાવાની સંપૂર્ણ તપાસ કર્યા વગર ખાલી આ સરકારની વિશ્વની કોઈ બી સરકાર ખાલી કોઈ પ્રશ્ન ઉઠ્યો અને એ દિવસે જ પેપર રદ ને આ તે એવું કરી ના શકે એને નીચે સુધી જવું પડે એમાં જ મેચ્યોરિટી છે બધા લોકો જે સાથી ડિબેટ કરનારા બધા જ પક્ષના લોકો હશે એમની પક્ષની બી સરકાર હશે તો પણ આ જ પદ્ધતિ અપનાવવામાં આવે કારણ કે કોઈ પણ પુરાવાના તપાસ વગર કોઈ પણ પગલાં એ પણ શંકાના દાયરામાં આવી શકે એટલે એ પગલાં એવી રીતે જ લેવાયા અમિતભાઈ સામાન્ય માણસ જ્યારે પેપર લીકનો આખો મુદ્દો ઉઠાવી શકતો હોય ત્યારે સરકાર માટે આ એટલો મોટો પ્રશ્ન નહીં હોય ને પુરાવા એ પુરાવા છે એ સામાન્ય માણસ ઉઠાવે કે ખૂબ મોટો માણસ ઉઠાવે પુરાવા એ પુરાવા છે પુરાવા જ્યારે તમારી પાસે આવે છે ત્યારે પુરાવાની સંપૂર્ણ તપાસ પછી એના પગલા એ પગલા એ વધારે મહત્વના છે પગલા જે લેવાયા

એ ભૂતકાળમાં બી થયો છે આ વખતે પણ જ્યારે આ થયું છે તો અવશ્ય એના દિશાની અંદર કારણ કે કોઈ એક ગૌણ સેવાની અંદર જ જો વારંવાર આ પેપર ફૂટ્યા હોય તો એની ઉપર ચોક્કસપણે હું એકદમ બાહેનંદરિયા આપવા માગું છું કે ચોક્કસપણે જીવનમાં ફરીથી આ ક્યારે ના થાય કારણ કે આંખો વારંવાર ખુલવાની જરૂર નથી એકવાર જ્યારે આંખ ખુલી છે તો એની અંદર હવે આ જે હોમ શ્રીએ કીધું છે કે આ લોકોની સામે એવા પગલા ભરાશે કે જીવનમાં કોઈ પેપર ફોડવાની પુરાવા પુરાવાની વાત જ્યારે પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ ભાઈ યુવરાજભાઈ કરી ત્યારે જ પુરાવાઓ રજૂ કરી દેવામાં આવ્યા હતા

કે ભાઈ એક જ સરકારની બે સિસ્ટમ છે સંમત છીએ અને ફેક્ટ છે તો પછી બીજી સિસ્ટમ વારંવાર લીક થાય છે તો પ્લમ્બર તો બદલો યાર શું કામ પણ કાયદા બદલી બાસઠથી પાસઠ કરો વિધાનસભામાં સ્પેશિયલ અધ્યક્ષનો નિયમ બનેલો એટલે બ્લુ વાઇટ બોય છે અશિત વોરા એમને ક્યાંક પ્રીતિપાત્ર કેમ છે શેના માટે છે આખી સરકાર શું કામ બદનામ થાય છે મને વાત સમજો જો દૂધે ધોયેલા હોય

એની સામે અમે આજ સુધી જેટલા લોકોને પકડ્યા છે હાજર કર્યા કલમો તો કેવી લગાવી છે કલમો લગાવી છે એ શું અસરકારક એમાં નથી પડતા પણ તમે સમાજમાં દાખલો શું બેસાડ્યો એલઆરડી નું પેપર ફૂટ્યું બીજી વાર ફૂટ્યું એના પછી બિન સચિવાલય ફૂટ્યું તો તમે એનાથી તમારા ચેરમેનને ઘર ભેગા કર્યા ના ઉપરથી ફરીથી નિયુક્ત કર્યા લાજવાને બદલે ગાજ્યા કાયદામાં કર્યો અને ફરીથી બેસાડ્યા તો સરકાર પોતે એક એક માત્ર એક બોર્ડ કે નિગમ કે પસંદગી મંડળ માટે આખી સરકાર શું કામ બંધામ થાય એટલે બહુ સ્પષ્ટ કહું કે કાં તો મિલી ભગત છે બહુ સ્પષ્ટ કહું કાં તો પછી જે સી આર સાહેબે કીધું હતું એમાં શંકાની સોય છે મારો દાવો નથી સરકારી સોય છે કે આપડે પેજ પ્રભારી બધા નોકરી આવે છે તો એવું તો પાછું કોઈ નવું ના નીકળે જોવાનું થશે પણ તપાસ કરવા વાળા એ ફરિયાદ કરવા વાળા એ જીતુભાઈ વાઘાડી સરકારના પ્રવક્તા તરીકે જર્ણા આવે છે અને કાલે એમ કહે છે કે બિલકુલ કોઈનો કાઈ વાક નથી અને આમાં કશું થયું જ નથી એટલે આજે તો તમારા ગૃહ મંત્રી એમ કહે છે કે તપાસ કરીશું બીજી બાજુ પોલીસ એમ કહેશે તપાસ કરી છું ત્રીજી બાજુ અસિત વોરા પોતે કહે છે મારી પાસે તો માહિતી જ નથી તો અસિત વરાને ખાલી ગાડીઓમાં ફરીને ગ્લેમર જ ભોગવવાનું છે લાલબત્તીવાળી ગાડીને સાયરનવાળી ગાડીને ઓફિસને બંગલોને સ્ટાફને એટલે સમાજમાં ખાલી વટ પાડવાનો છે કે કામગીરી કરવાની છે એટલે માહિતી વગર જીતુભાઈ સીધા સરકારના પ્રવક્તા તરીકે ખાબકી આવ્યા અને બધાને ક્લીન ચીટ આપી દીધી નથી કોઈ તપાસ નહીં કોઈ પોલીસ તપાસ નહીં એની ચાર્જશીટ કશું નહીં સીધી ક્લીન ચીટ આપી દીધી આ કાયમી એમની મોડસ ઓપરેટી છે મોડસ ઓપરેટરની ગુનાઈ જ બેદરકારી છે કેમ કારણ કે દર વખતે પહેલાં કે અમારી પાસે માહિતી નથી માહિતી મળશે તો જોશુ જોશુ વડી પછી માહિતી માગે માહિતીમાં વિદ્યાર્થી નેતા પાછો એમ કહે કે જો તમારે ફરિયાદ ના કરવાની હોય તો હું ફરિયાદી બનું તમે વિચાર તો કરો કે નાગરિક એમ કે હું ફરિયાદી બનું તાર ત્યાં સુધી સરકાર ફરિયાદ દાખલ કરવાની ના આ તો ચામડી બચાવવા માટે આખા ગામમાં હવે બદનામ થયા એટલે ચામડું બચાવવા માટે ફરિયાદ દાખલ કરી છે છતાં હજુ પેપર તો ઉડી ના આવ્યું

તો પેપર લીક થવાની વાત સામે આવી અને ત્યારબાદ હવે વિદ્યાર્થીઓમાં એ પરીક્ષાર્થીઓમાં અસમંજસ છે કે આખરે આ પેપર લીક થયા બાદ પરીક્ષા જે છે તે રદ ગણાશે કે પછી તેને લઈને કોઈ અન્ય નિર્ણય લેવાશે તે વિશે હાલ ચર્ચા કરી રહ્યા છીએ અને મારી સાથે ચાર મહેમાનો પણ જોડાયેલા છે જયરાજસિંહ આ જે વાત ચાલી રહી હતી અને મેં વિરામ લીધો એ પહેલાં જે રીતે કહી રહ્યા હતા પરંતુ સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોંગ્રેસે ખરેખર આમાં કોઈ દેખી રીતે કોઈ ભાગ ભજવ્યો સરકારને કોઈ પત્ર લખ્યો હોય કોઈ આવેદન આપ્યું હોય એવું કંઈ કોંગ્રેસે કોઈ પગલું ઉઠાવ્યું ખરું વિદ્યાર્થીઓના પક્ષમાં એટલા માટે કે આ ઇશ્યુ કાલથી એકદમ હોટ કેટેગરીમાં ઇશ્યુ આવ્યો છે બહુ સ્પષ્ટ કહું કાલે કાલે પ્રેસ કોન્ફરન્સથી એના પુરાવા રજૂ કર્યા એટલે સીધો સીધો એનું રાજકીય સીધો મતની બેંક જ સમજી અને કૂદી પડવું એ પણ એક જવાબદાર વિપક્ષ તરીકે વ્યાજબી નથી અને એમાં બધા સંમત થશે અને મેચ્યોરિટી સાથે જ વાત કરું છું મારી વાત એ છે કે આમાં વિપક્ષની ભૂમિકા આટલી જ છે કે વિદ્યાર્થીઓ માટે લડવું લડવાના ત્રણ પ્લેટફોર્મ છે કાંક એક તમારું મીડિયામાંના માધ્યમથી લડવું બીજું વિધાનસભાનો ફ્લોર હોય ત્રીજું રોડ ઉપર હોય ઉતરવું પડે એનએસયુઆઈ ના માધ્યમથી જ અમે વિદ્યાર્થી પાંખથી જ જે વિદ્યાર્થીનો પ્રશ્ન છે તો વિદ્યાર્થીના પાંખથી જ કાર્યક્રમો ચાલુ જ છે આજે પણ હતો કાર્યક્રમ કાલે પણ હતો હજુ કાલે પણ થશે બીજા અન્ય વિધાનસભાના કાર્યક્રમો પણ આવશે તમે એકવીસ તારીખ વીસ તારીખ જોઈ લેજો એટલે કોંગ્રેસ બહુ સમજણ સાથે ચીપ ચીપ પબ્લિસિટી થાય અથવા તો એકદમ એવું રાજકારણ લાગે એવું અમારે આજે નહીં કાલે નથી કરવાનું બહુ સ્પષ્ટ કહું સ્પષ્ટ રીતે મેચ્યોર વિપક્ષની ભૂમિકા ભજવાય એ સ્ટેન્ડ જ કોંગ્રેસનું હંમેશા રહેશે લડી જ લેવામાં આવશે તમે જો એલઆરડીમાં આખો ઇસ્યુ સળંગ ત્રીસ દિવસ સુધી સંપૂર્ણ વિદ્યાર્થીઓને વ્યવસ્થા જમવાની વ્યવસ્થા એમને ઠંડીમાં ગાદલા ગોધરાથી લઈને બધી વ્યવસ્થા કોંગ્રેસે જ કરી હતી છતાં અમે ક્યારેય બાઇટ આપવા માટે કે મુખ્ય ભૂમિકામાં નહોતા આવ્યા કે જેના કારણે ભારતીય જનતા પાર્ટી બાનું મળી જાય કે આ તો કોંગ્રેસના વિદ્યાર્થીઓ છે નકલી વિદ્યાર્થીઓ જે ખેડૂતોને નકલી કીધા એમ આમને એ અર્બન નક્સલીય વિદ્યાર્થીઓને કહી નાખે આ તો ભારતીય જનતા પાર્ટી છે એટલે એમાં બધા પડ્યા વગર જે મુખ્ય હેતુ છે એ હેતુથી આખું એટેન્શન ડાયવર્ટ ના થઈ જાય ધ્યાન બીજે ભટકી ના જાય અને વિદ્યાર્થીઓ સાઈડમાં ના રહી જાય એટલે એમને સમજણ સાથે અમે પરીક્ષા પરીક્ષાના કેન્સલેશન અમારી બહુ માગણી છે અમારી બહુ સ્પષ્ટ માગણી છે અમારે મુખ્યમંત્રી પહેલાં જ રાજીનામું આપે અને મુખ્યમંત્રી રાજીનામું આપ્યા પહેલાં પહેલાં તો ચેરમેનનું રાજીનામું લઈ લે બહુ સ્પષ્ટ કહું અને એ એમને આપવું જ પડશે આપવું જ પડશે ફરીથી કહું છું એટલા માટે કે હવે એમને જો એમને બચાવવા જશે તો પોતે સરકાર કઠેડામાં ગુનેગાર તરીકે ઊભી થઈ જશે કારણ કે હવે પુરાવા પણ મળી ગયા છે પોલીસ તપાસ ચાલશે એ તો તપાસનો વિષય છે એના ઉપર આપણે પ્રકાશ લીગાલિટીમાં પાળવો પણ નથી પણ મુખ્ય વાત એ છે કે અમારી સ્પષ્ટ વાત છે કે યુવાનોએ પણ આમાં આમાંથી યુવાનોએ શીખવાનું છે કે તમે કેન્દ્ર સ્થાને નથી તમારી રોજગારી કેન્દ્ર સ્થાને નથી તમને એની ચિંતા નથી એ તો તમને હવે હવે રોજગારી માગવા જશો ને એટલે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી દેશે કે અમે ક્યાં તમારી પાસે રોજગારી માટે મત માગ્યા છે અમે તો મંદિર માટે માગ્યા હતા તમને આપી દીધું મંદિર જાઓ વગાડો આરતી કરો ઘંટડી વગાડો શરા માટે નોકરીઓ લેવા આવી ગયા છો શા માટે નોકરીઓ કાશ્મીરની વાડીઓ નથી આપ્યા શા માટે નોકરીઓ લેવા આવી છો આ સ્પષ્ટ રીતે હવે એમનો જવાબ આ છે અને સાચાઈ છે મોદી સાહેબ થી લઈને બધા સાચાઈ છે સાચા એટલા માટે છે ઝરણા કારણ કે એમને એમને ચૂંટણી સભાઓમાં ક્યારેય રોજગારી ઉપર સારા દવાખાના માટે સારી શાળા માટે શાળા અભ્યાસક્રમ માટે મત માગ્યા જ નથી અને ત્રીજી વાત આ પેપર કાઢવામાં થી લઈને છે કે અસિતભાઈ વોરા સુધી સરકારી ખર્ચો કરવો એના કરતાં નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ બે પેપર એક જ મિનિટ એક જ મિનિટ જ મિનિટ નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આ બે જણા પોતે પેપર કાઢે બધા પેપર પોતે કાઢે કારણ કે એમને ભૂપેન્દ્રભાઈનું પેપર કાઢ્યું હતું ક્યાં ફૂટ્યું હતું સી આર પાટીલનું પેપર કાઢ્યું હતું ક્યાં ફૂટ્યું મહારાષ્ટ્રમાં સરકારમાં સવારે છ વાગે સોગનવિધિ કરવા માટે પહોંચી ગયા હતા તે ગુપ્ત જ હતું ને એટલે સારામાં સારી ગુપ્તતા અને એમની ક્ષમતા ઉપર સહેજે શંકા નથી એટલે હવે પેપરો જ નથી એટલે આ પણ ધ્યાન રાખે એટલે ખોટા ખર્ચા કરવા પ્રજાના માથે એના કરતા મુખ્યમંત્રી ખાલી મંદિરમાં એ બધું જ કરવાનું છે મુખ્યમંત્રી વહીવટ લોકશાહીના જે મંદિરો છે લોકશાહીના જે મંદિરો છે લોકશાહી નો જે આત્મા છે એ તો કઉો મારો સવાલ મારો કે એમને જવાબ તો ચેરમેન ત્રણ દિવસે જડ્યા પછી હા નાન સંતાઈ જવાનું જવાબ નથી આપવાનો મીડિયાવાળાને ધક્કા મારીને નીકળી જવાનું પણ એ માણસનું ગુમાન કેટલું છે એને કોન્ફિડન્સ કેટલો છે એમના ગુરુઓ ઉપર કે ગમે તેનો ખોટું કરીશ ગમે તેવું કરીશ બાકી ખબરદાર જો કોઈ મારો વાણવાકો કરી શકે તો ઓસી કોન્ફિડન્સ છે અને એમાં છે જો રૂમ વિશે કોઈને પણ જાણ ન હોય સ્ટ્રોંગ રૂમ વિશે કોઈને પણ જાણના હોય તો પણ કોઈ એવો વ્યક્તિ કે જે સ્ટ્રોંગ રૂમના પેપર લીક કરી દે છે વિદ્યાર્થીઓને લાખો માથે વેચી દે છે અને જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરી છે તેમની મહેનત પર ગમે તે સમયે પાણી ફરે જાય તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે ત્યારે શું સિસ્ટમનું જ અંદરનો કોઈ માણસ હોય તેવો સવાલ ચોક્કસથી ઊભો થાય કારણ કે મારે ને તમારે તમને ખ્યાલ નથી હોતો સ્ટ્રોંગ રૂમ ક્યાં છે ક્યાંથી પહોંચે છે લોકો એ એટલે મારા કોંગ્રેસના પ્રવક્તા મિત્ર નું મોદી સાહેબ કે અમિતભાઈ સિવાય કામ નથી ચાલતું કોંગ્રેસ પાર્ટીનું એ એમની વાતમાં દેખાયું વાત નંબર બે કે તમે કીધું કોંગ્રેસ પાર્ટી કેમ કાંઈ કરતી નથી તો એમણે સીધું જ સીએમ સુધી વાત કરી લીધી મુદ્દો એ છે કે કોંગ્રેસ પાર્ટીના મારા મિત્ર આમાં શા માટે રાજનીતિ કરવાની દિવાળી પહેલાં મહારાષ્ટ્રમાં મેડિકલનું પેપર ફૂટી ગયું હતું ત્યાં એમની સરકાર હતી રાજસ્થાનની અંદર પેપર ફૂટ્યું ત્યાં પણ ક્લાર્કનું પેપર ફૂટ્યું દિવાળી પછી જ ફૂટ્યું છે તો ત્યાં પણ કોંગ્રેસની સરકાર હતી તો રાજનીતિ કમસે કમ ના કરે મુદ્દો એટલો જ છે કે જે કલમ લગાડી છે એ કલમ પણ પૂરતી નથી આવું હોમ મિનિસ્ટરે કીધું છે એ ચારસો છ ચારસો વીસ ચારસો નવ એકસો વીસ આ બધી કલમ ઉપરાંત પણ એવી કલમ પાછળથી જોડવા આવશે કે જેના કારણે લોકો વિચારતા પણ થરથરી ઉઠે એવું પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યના ગૃહમંત્રી શ્રી બોલ્યા છે મુદ્દો એ છે કે સ્ટ્રોંગ રૂમમાંથી કેમ પેપર ફૂટ્યું તો હજી સુધી સ્ટ્રોંગ રૂમથી પેપર ફૂટ્યું છે એ સાબિત થયું નથી ક્યાં ટ્રાન્સપોર્ટેશનમાં ફૂટ્યું કોઈ પેપર ફૂટ્યું એ હોમ મિનિસ્ટરની પ્રેસ કોન્ફરન્સ પછી દીવા જેવું ચોખ્ખું થઈ ગયું ફૂટી ગયું છે તો હવે પ્રેસ કોન્ફરન્સમાં કે પેપર આ દસ લોકોથી આપણે ઉભા નથી રહી જવાના આ છ પકડાઈ ગયા છે ચાર આરોપી પકડવામાં છે એ પકડાયા પછી એમને જે પ્રકારે પોલીસ હાથમાં લેશે એના આધારે જો સરકારની અંદરથી બી કોઈ એ વ્યક્તિ એ કહેવાય ને કે ત્યાંનો બી સ્ટ્રોંગ રૂમનો કોણ વ્યક્તિ હશે તો આપણે બધા કીડા સાફ જ કરવા છે આની અંદર હવે ક્યાંય કોમ્પ્રોમાઇઝનો કોઈ સવાલ જ નથી પેદા થતો કારણ કે આ આખું છે ને એ બધા યુવાનોની ભાવના સાથે જોડાયેલો વિષય છે અને અમે એની ગંભીરતા સમજીએ છીએ એટલે બહુ કડકમાં કડક પગલાં લેવાશે આવું ફરીથી ન થાય એનું ધ્યાન રખાશે એટલે આની અંદર રાજનીતિ આપણે એટલા માટે ના કરીએ કારણ કે જે પાર્ટીના લોકો અત્યારે કે છે કે ભાઈ અમે ત્રણ દાડા સુધી ફરિયાદ અરે ભાઈ હું હું જે દિવસે આક્ષેપ થયો મારો કોઈ બી ચેનલ ની અંદર મારું ફૂટેજ હતું જોઈ લેજો એ જ સેકન્ડે મેં કીધું હતું કે ભાઈ પેપરના પુરાવા જો આપો તો હમણાં જ એના ઉપર કામ ચાલુ થાય એમણે ત્રણ દિવસ સુધી પુરાવા આપવાની જગ્યાએ અહીંથી અહીં ફોનો જ કરી રાખ્યા જો પુરાવા જઈને આપ્યા તો આ પબ્લિકના છ દિવસ બગડ્યા ના હોત પોલીસે પોતાની જાતે પુરાવા ભેગા કરી અને આ બધા કાર્યવાહી કરી છે એ તો હજી કાલે હું ટીવી ડિબેટમાં કેતો યુવરાજસિંહ તમે જાઓ પોલીસ 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 સ્ટેશન પોલીસ તમે બીજા દાડા આપ્યા

કે અશિતભાઈ પોતે અમદાવાદ શહેરના મેયર રહ્યા છે આજનો દિવસ પેપર ફૂટ્યો છે એ દિવસ ચર્ચા માટે કદાચ એમના માટે ભારે હોય પરંતુ એમની ચાલીસ વર્ષની રાજકીય કારકિર્દી બરાબર અને એકદમ શુદ્ધ કારકિર્દી મેયર તરીકે અમદાવાદ શહેરમાં રહેલો માણસ છે એટલે એકદમ પારદર્શક કારકિર્દી આજે બી એના તમે વ્યક્તિગત જયરાજસિંહ ભાઈ સાંભળો ફૂટ્યું છે ગુનો દાખલ કર્યો છે સમજો સમજો સંભવ છે સંભવ છે આજના દિવસે કદાચ એમના માટે બોલવા તમારી પાસે કારણ હોય પરંતુ કોઈ પણ વ્યક્તિના ચાલીસ વર્ષ જીવનમાં ગયા હોય ને તો એ વ્યક્તિ માટે આ ઉમરે જઈને કોઈ સારું જયરાજસિંહ જયરાજસિંહ ચર્ચા જવાબદારી ચર્ચા તમે કોઈ

પરીક્ષાર્થીઓ છે તે છે આખરે હવે થશે શું કારણ કે પરીક્ષા તો અપાઈ ચૂકી છે પરંતુ હવે આ પેપર લીકનો મુદ્દો સામે આવ્યા બાદ હવે સરકાર શું નિર્ણય કરશે તેના પર પણ સૌ કોઈની નજર છે નિખિલભાઈ આપ શું કહેવા માંગ રહ્યા હતા તમામ જ્યારે આ મુદ્દો પહેલી વાર જ્યારે બહાર આવવાની શરૂઆત કરી ત્યારે જ પહેલી જ વખત મીડિયા સાથે વાત કરીને ત્યારે જ તમામ પુરાવાઓ આપી દીધા હતા એની ભાઈએ કીધું આવું જ અસિત વોરાએ કીધું કે અમારા સુધી હજુ કોઈ પુરાવો નથી એનો પણ એક વિડીયો ગૌણ સેવા પસંદગી મંડળને બપોરે બે વાગે રવિવારે બપોરે બે વાગે

બીજા જ દિવસે એને આપી હતી તમામ જગ્યા ઉપર આવેદનો પણ આપ્યા હતા છતાં પણ અશિત વોરા દ્વારા કહેવામાં આવે કે આમની અંદર અમને કોઈ પણ ફરિયાદ નથી નથી અમારી પાસે હજી એનાથી વિશેષ કે જીતુભાઈ વાઘણી એવું કે અશિત વોરા ક્લીન છે કંઈ કંઈ છે જ નહીં એવું બન્યું જ નથી એટલે આ ચા ગરમ હોય એના કરતાં કેટલી વધારે ગરમ હતી અશિત વોરાને બચાવવા માટે જીતુભાઈ વાઘણી ખુદ મેદાને પડે શા માટે તમારે અશિત વોરાને બચાવવા નીકળવું પડે છે શું આમાં મોટી માછલીઓ ઇન્વોલ્વ છે એટલા માટે તમે અસિત વોરાને બચાવો છો આમાં નૈતિક દાના ધોરણે નૈતિકતા બતાવી અને અશિત વોરા જ્યાં સુધી આ પેપર કાંડનો જે મુદ્દો ચાલે છે તપાસ ચાલે ત્યાં સુધી સામે આલી અને એને પદ છોડવું જોઈએ અને એક જે કમિટી છે એમાંથી બાકાત રહેવું જોઈએ હવે ભાઈ જયરાસે તમામ એ જ કહી રહ્યા છે કે આ અંગે અશિત વોરા જે છે તેમની જે ભૂમિકા છે તે શંકાના દાયરામાં છે શું આને લઈને ખરેખર સરકાર કંઈ વિચારી રહી છે ખરી આ જે વિષય છે ને એ સ્ટુડિયોમાં બેસીને નક્કી નહીં થાય અશિતભાઈ એ શું કરવું એ આસિતભાઈ પોતે નક્કી કરી શકે એમ છે સરકારની પાસે જેમને આ વિષયને લઈને ચર્ચા કરવાની હોય ચિંતન કરવાનું હશે કોઈ પણ વિષય હશે તો સરકાર આજ સુધી કોઈ પણ પ્રકારનો હાર્ડમાં હાર્ડ ફેંસલો કરવાનો તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા કરતી આવી છે મુદ્દો એટલો જ છે કે આ દસ લોકો પકડાયા છે એનાથી આગળ પણ તપાસ જશે આમ આજની ડિબેટમાં જનતા શું જાણવા માગે છે એસી હજાર પરિવાર કે એસી હજાર યુવાનો શું જાણવા માગે છે કે અમારે આ પરીક્ષાનું પેપર ફૂટ્યું તો આ પરીક્ષામાં પેપર ફૂટનાર ની પાછળ જે લોકો હશે આ દસ લોકો હશે અમે એનાથી આગળ પણ જઈશું એટલે કોઈને પણ વિષય છે જ નહીં કે એક્સ વાય જેડ કોઈ પણ વ્યક્તિ આની અંદર સ્ટ્રોંગ રૂમથી શરૂ કરીને સરકારમાંથી શરૂ કરી અને નાના નાના વ્યક્તિ સુધી કોઈને છોડવામાં આમાં ક્યાંય કરતાં ક્યાંય નહીં આવે સરકારમાં બહુ ઊંચ લેવલથી આની અંદર પૂરું એમ કહેવાય ને કે માર્ગદર્શન સાથે એ આખી સરકાર સંપૂર્ણ રીતે કામ કરી રહી છે એટલે અને કોઈ પણ વ્યક્તિ આની અંદર કહેવાય ને કે જેની જવાબદારી છે એ આની અંદર ગંભીર નથી આવું કોઈએ માનવાની આવશ્યકતા નથી પરંતુ આ પેપર પછી મારે કેવું જી બિલકુલ પ્રશાંત ભાઈ હવે આમાં આમાં પરીક્ષાર્થીઓ માટે પરિસ્થિતિ એવી છે કે ઇધર કુવા ઉધર ખાય કારણ કે જો પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાય તો પણ જેના પેપર સારા ગયા છે તે વિદ્યાર્થીઓ ફરીથી મહેનત કરવી પડશે જેવું પરીક્ષા માન્ય રાખવામાં આવે તો પણ હવે શંકાના દાયરામાં આવી ગઈ છે એટલે પરીક્ષાર્થીઓ માટે તો અત્યારે અસમંજસની સ્થિતિ છે અને તેઓ માટે તો અત્યારે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે તેઓ કદાચ રાત્રે ઊંઘી પણ નહીં શકતા હોય

અને છેલ્લી વસ્તુ મારા જે કહેવી છે કે મોટી માછલીઓ જે આમાં રસ લઈ અને પેપર ફોડવાનું કામ કરતા છે શું પામી લેવું છે એટલે તમારે દેશની ચિંતા રાજ્યની ચિંતા કરી અને લોકો રોજગારી મેળવીને બે થાય એની ચિંતા કરવી છે આર્થિક સોદાબાજી પૂરતું જ આ કામ કરી તમે શું સાબિત કરવા માંગો જો કોઈ મોટી કોઈ મોટો નેતા મંત્રી સંત્રી જો આમાં જોડાયેલો હોય જો કે એ તો આજ સુધી નામ ક્યાંય આવતા એવું કહેતા નથી કે આ પેપર એ ફોડી અમે એવું કીધું કે થોડી મારી વાત સમજો તો પછી એ નહીં તો પછી એટલે બહુ સ્પષ્ટ સમજવાની વાત છે કે સરકાર શું કામ કઠેડામાં ઊભી રહે છે

અમિતભાઈ હમણાં પ્રશાંતભાઈ પણ કીધું જયરાજસિંહ લેખીનભાઈ પણ વારંવાર કહી રહ્યા છે કે હવે પ્રશ્ના મોટો એ છે લે છે તો સરકાર જોશે પરંતુ હવે આ પરીક્ષા થશે કે નહીં આ પરીક્ષા માન્ય ગણાશે કે નહીં તે એક મોટો સવાલ છે તેને લઈને સરકાર ક્યાં સુધીમાં જવાબ આપશે બહુ જલ્દીથી જવાબ આવશે અને કોઈ પણ પ્રકારે લાંબુ ખેંચવામાં નહીં આવે જે વિદ્યાર્થીઓની ઉંમરની વાત થઈ તો આ જ પ્રકારનો જ્યારે વિષય બન્યો હોય ત્યારે એ વિદ્યાર્થીઓનું હિત પણ ધ્યાનમાં રાખવામાં આવશે એટલે મુદ્દો એટલો જ છે કે આની અંદર જે તમે જાણવા માગો છો એ બહુ જ ન કરવી એ પણ વિદ્યાર્થીઓ પાછો ડબલ છે નંબર વન અચ્છા ન કરે તમે કહ્યું એમ તો બાકીના લોકો જે લોકો લાભ લઈ ગયા છે એ પાસ થઈ જાય બાકીના રહી જવાના છે કરશે તો મોટો વર્ગ છે એ પાછો ફરીથી કરી એટલે કેન્સલેશનમાં નહીં કેન્સલેશનમાં જાઓ તો તાત્કાલિક પરીક્ષાની જાહેર કરો એવી અમારી સ્પષ્ટ પાર્ટીની લાઈન છે કોંગ્રેસ પક્ષની સ્પષ્ટ માગણી છે કે પરીક્ષા રદ કરો તો એ દિવસે તમે નવી તારીખ જાહેર કરો જેના કારણે ખેંચો નોકરી ના આપવી પડે કરજો એટલે વિદ્યાર્થીઓને એવું લાગે હા હા બહુ ભરતીઓ થઈ રહી છે વાસ્તવમાં પાંચ વર્ષ સુધી કશું કરવાનું જ નહીં પેપર ફૂટી જાય એટલે વર્ષ બે વર્ષ સુધી ચિંતા જ નહીં બધા એટલે સરવાળે ગરીબ વિદ્યાર્થીઓ આર્થિક રીતે થાકી જાય છે એમના મા બાપ ચિંતામાં માનસિક પરિતાપ જુદો આ બધાની વચ્ચે વિદ્યાર્થીઓ છે એટલે બહુ પરિપક્વ રીતે નિર્ણય લો કેન્સલ કરો તો તાત્કાલિક તારીખ સાથે કેન્સલ કરો કે તારીખ તારીખે લેવા છે આ અમારું રાજકારણ છે જ નહીં કોંગ્રેસ ભાજપનો મુદ્દો જ નથી બસ સ્પષ્ટ માગણી વિદ્યાર્થીઓની આ છે જેન્યુન એમની નાડી આ છે આમાં 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 જઈ રહ્યા છે બીજી શું પદ્ધતિ વિશે જ્યારે આખો આ વિષય આ હદે બન્યો છે આ હદે આગળ વધ્યો છે આરોપી પકડાઈ ગયા છે તો આની અંદર ત્વરાત ત્વરિત રીતે યોગ્ય ડિસિઝન જે બધા જ વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ છે આમાં સરકાર ગૌણ સેવા આયોગ અને પરીક્ષાર્થી આ ત્રણ જ પક્ષ છે એટલે ત્રણેય પક્ષોની અંદરનો જે યોગ્ય નિર્ણય હશે એ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાત્કાલિક રૂપે આવશે આપને જણાવી દઉં કે એક સવાલ ચોક્કસ આપી રહ્યા છો તેની સાથે કે આરોપીઓ પકડાયા છે આપણે કામગીરી કરી છે ના નથી આજે બીજા બે આરોપીઓ પકડાયા છે લગભગ રાત સુધીમાં બંનેની સામે ધરપકડના પણ વોરંટ ઇસ્યુ કરવામાં આવે પણ સવાલ એ છે આરોપીઓ જે પકડાઈ રહ્યા છે તેમની પાછળ કોઈ મોટો માથો પણ હોઈ શકે છે ને એવું તો છે ને કે મારા ને તમારે જે આ વ્યક્તિ આરામથી જઈને પેપર લીક કરી આવશે કોઈની મદદ વગર કોઈ અંદરના વ્યક્તિની મદદ વગર આ શક્ય હોય તેવું નથી લાગી રહ્યું આ વિશે આગળ વાત કરીશું એક બ્રેક બાદ વેલકમ બેક સમય બહુ રહ્યો નથી આપણી પાસે એટલે સીધા જ આપણે ચર્ચા તરફ પ્રયાણ કરીશું અમિતભાઈ એલઆરડી જ્યારે પેપર લીક મામલો સામે આવે ત્યારે વિકાસ સહાયનું રાજીનામું સત્વરે લઈ લેવામાં આવ્યું હતું પરંતુ જે પ્રકારે જયરાજસિંહ પ્રશાંતભાઈ અને નિખિલભાઈએ જે સવાલ ઉઠાવ્યો તે ઠેરનો ઠેર છે આ સીતને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું બેન સરકાર ઉપર ભરોસો રાખો સરકાર સમયે જે નિર્ણય કરવાનો હોય એ કરતી હોય છે એટલે રાજીનામાની ચર્ચા સ્ટુડિયોમાં નહીં થાય મુદ્દો ઉઠી શકે અવશ્ય પરંતુ એનો એક જ જવાબ છે કે સરકારમાં બેઠેલા લોકો ગંભીર છે પારદર્શિતા માટે સરકાર ઓલવેઝ સમર્પિત છે માની લેવા માટે તો કોંગ્રેસમાં ઘણા બધા પાસેથી બ્રાઇપ માંગી હતી એટલે એ હોમ મિનિસ્ટર જેલમાં છે આમ માગવા જઈએ તો આખા દેશમાં કેટલાય એટલે આખા દેશમાં કેટલાય માગવા પડ્યા છે કોંગ્રેસ પાર્ટી એટલે મૂળ મુદ્દો એટલો જ છે કે વિશ્વસનીયતા બરકરાર રહે એના માટે સરકાર જાગૃત છે અને એ દિશામાં જે કરવું પડશે એ સરકાર કરશે એટલું નક્કી છે એટલે વિદ્યાર્થીઓનો વિશ્વાસ જાળવા અમે આ 80000 વિદ્યાર્થીઓના ભવિષ્યનું ધ્યાન રાખવા જે કરવું પડશે તો 80000 વિદ્યાર્થીઓ માટેનો સૌથી મહત્વનો સવાલ આજે ડિબેટનો સૌથી મહત્વનો સવાલ સરકાર હવે શું કરશે સરકાર એ જે કરવાનું હતું એ આરોપીઓને પકડીને બતાવી દીધું છે ગૌણ સેવા પસંદગી મંડળ છે એને હવે આગળનું કામ કરવાનું છે પરીક્ષા કરવી રદ કરવી નવી કરવી આ બધા નિર્ણયો પાછળ એના અનેક સેન્ટરો નક્કી કરવાના હોય છે પરીક્ષાર્થીઓ નક્કી કરવાના હોય છે નવા પેપર કાઢવાના હોય આ બધી વસ્તુ બેન કંઈક કાલ સવારે ના થઈ જાય એટલે એના માટેની ચોક્કસ પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હશે બેન બેન હું શિક્ષણનો જ માણસ છું બેન હું શિક્ષણનો માણસ છું મને સાંભળનારા બધાને ખબર પડતી હશે કે આ એક પેપરમાં આ પ્રકારે ફૂટ્યું તો હવે નવું પેપર જો લેવું છે

ભવિષ્ય માટે જો પરીક્ષા આ ચાલુ રહેશે કે બંધ રહેશે નવી આવશે આ બધા માટે વ્યવસ્થા તંત્રબેન ખૂબ આની અંદર ઇન્વોલ્વ હોય છે બધા મારી વાતને સમજતા હશે જો પરીક્ષા નવી લેવી હશે તો પરીક્ષા કેન્દ્રો નવા શોધવા પેપર કાઢનાર પેપરના નવા સેટોસ બનાવવાના અને એને લોકો સુધી પહોંચાડવા આ બધી તૈયારી થયા પછી ગૌણ સેવા પસંદગી મંડળ નવો નિર્ણય ડિક્લેર કરી શકે એ નિર્ણય એવું નથી કે કાલ સવારે જ ડિક્લેર કરો કારણ કે અત્યારે બધું ગરમ છે એટલે કાલ સવારે ડિક્લેર કરો એ આ બધા લોકો જે જોડાયેલા છે ડિબેટમાં એ પણ શિક્ષણના લોકો છે એટલે એ લોકો પણ આ વાતને સમજતા હશે અમિતભાઈ જે ભરોસો રાખવા અમિતભાઈ બે હાજર ચૌદ માં જયારે ચીફ ઓફિસર નું પેપર ફૂટ્યું ત્યારે અમે તો ભરોસો રાખ્યો તો ટેટ નું પેપર ફૂટ્યું તારે ભરોસો રાખ્યો મુખ્ય સેવિકાનું ફૂટ્યું ત્યારે ભરોસો રાખ્યો ક્યાં સુધી ભરોસાની ભેસ પાડો જણા છે પાડો મારી વાત તમે સમજો ક્યાં સુધી ભરોસો રાખીએ તમે ભરોસો દર વખતે ભરોસા 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 વિદ્યાર્થીઓ આપઘાત કરી લે ત્યાં સુધી રાહ જોવાની છે બેસણા સુધી વખાણ કરવાની રાહ જોવાની છે તમારે ભરોસો રાખો ભરોસો રાખો એટલે શું

અમિતભાઈ આપનો પ્રશાંતભાઈ આપનો નિખિલભાઈ આપનો અને જયરાજસિંહ આપનો આ ચર્ચામાં જોડાવા બદલ તો આ ચર્ચાનો નિષ્કર્ષ ભલે કઈ નીકળે કે ન નીકળે પરંતુ આશા વિદ્યાર્થીઓ આ પરીક્ષાર્થીઓ એ રાખી રહ્યા છે કે તેમને અત્યારે જે અસમંજસ છે તેનો જલ્દી નિવેડો લાવવામાં આવે જો આ પ્રકારની ઘટના હવે આગળ બનશે તો વિદ્યાર્થીઓનો આ પ્રકારે સરકારી પરીક્ષા યોજાતી પરીક્ષાઓ પરથી પણ વિશ્વાસ ઉઠી જશે કારણ કે જ્યારે એક વિદ્યાર્થી ઘરેથી ગળ્યું દહીં ખાઈને બહાર નીકળતો હોય પરીક્ષા આપવા માટે મા પિતા માતા આશીર્વાદ લઈ લઈને અને ત્યારબાદ જો એને આવા પરિણામો જોવા મળે ત્યારે વિદ્યાર્થી પર શું વીતતી હશે તે પરિવાર પર શું વીતી હશે તે પરિવારથી વધારે કોઈ ન જાણી શકે જલ્દી જ ફેસલો લાવાય તેવી આશા સાથે આ બલરી સમાપ્ત કરીશું અને વધુ સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી